હાલમાં ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમને વધુ ઊંચા આયામ સુધી લઈ જવા માટે સ્નાતક કક્ષાએથી વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી લાગુ કરવામાં આવી છે, જે હેઠળ ભુજની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીના અનેક છાત્રોએ આ યોજનામાં ભાગ લઈ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, જેમાં અનેક છાત્રોએ સફળતા પ્રાપ્ત કરી હતી. તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને કચ્છમાંથી 3 કંપનીઓએ પોતાનું સ્ટાર્ટઅપ કરી લોકોને રોજગારી આપી છે. વિદ્યાર્થીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલા વિચારો પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન સમિતિ દ્વારા મંથન કરવામાં આવશે અને શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ વિચારોને સમિતિ દ્વારા પ્રેઝન્ટેશન આપવાનો મોકો અપાશે તથા પસંદ થયેલા વિચારોને યોજનાના નિયમોને અનુરૂપ સ્ટાર્ટઅપ ફંડ આપવામાં આવશે. ભુજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના મંત્રી શ્રી રાવ ઇન્દ્રજીતસિંહ ખાસ હાજર રહ્યા હતા અને તેમની સાથે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જયરાજસિંહ જાડેજા, યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો તથા વિદ્યાર્થીઓ અને કચ્છની કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે જનચેન ન્યૂઝ સાથે મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહે વાત કરી હતી. આજ કચ્છ યુનિવર્સિટી કે ફેકલ્ટી કે મેમ્બરાન, વાઇસ ચાન્સલર સાહેબ, સ્ટુડન્ટ્સ और कुछ इंडस्ट्रियलिस्ट्स के रिप्रेजेंटेटिव्स यहाँ पर आज के दिन यूनिवर्सिटी के हॉल के अंदर हमारे साथ विचार विमर्श किया. और यहाँ पे कुछ बच्चों ने जो स्टार्टअप्स किए हैं, 7-8 ऐसे भी निकले हैं जिन्होंने स्टार्टअप्स किए हैं और वो कामयाब हुए हैं और उनको प्रोत्साहन के लिए सम्मानित किया गया है. तो मुझे बड़ा अच्छा लगा कि इस किस्म के बच्चे यहाँ एक गवर्नमेंट यूनिवर्सिटी के अंदर पैदा हो रहे हैं और पढ़ाई के अंदर ध्यान देते हुए उन्होंने अपने आप इनिशिएटिव लेकर के अपनी अपनी फील्ड के अंदर ये प्राप्ति करी है. तो मेरी शुभकामनाएं उनको. गौरव यात्रा को अभूतपूर्व सहयोग आज के दिन मिल रहा है और जो पार्टी पिछले 27 साल से एक प्रांत के अंदर सत्तासीन रही हो, एंटी इनकम्बेंसी आमतौर के ऊपर सोचा जा सकता है कि लाजमी हो जाती है, लेकिन 27 साल के बाद भी इस तरह से लोगों का सहयोग इस पार्टी को और इस पार्टी के नेताओं को जो मिल रहा है, वो मैं समझता हूँ कि एक विभिन्न किस्म की बात है जो शायद देश में तो क्या विदेश के अंदर भी इस तरह की सूरत कहीं देखने को नहीं मिली होगी. तो मैं समझता हूँ कि आने वाले समय के अंदर जब इलेक्शन डिक्लेयर हो जाएंगे, एक बार फिर से हमारी पार्टी भारतीय जनता पार्टी गुजरात के अंदर सत्तासीन होगी.